हेलो फ्रेंड्स, हर्षना किचन मेनू में तमारू स्वागत छे। अमुक व्यूअर्सोनी डिमांड हती के बटाकानी सूकी भाजीनू शाकनी रेसिपी शेर करो, तो आ सूकी भाजीनू शाक बे रीते बने छे। एक तो लीलू मरचानो उपयोग करीने अने सूका मरचानो उपयोग करीने। तो आजना स्पेशल मेनू में लीला मरचावाड़ू सूकी भाजीनू शाक बनावीशुं अने लाल मरचावाड़ू सूकी भाजीनू शाकनी रेसिपी हूँ जरूरथी शेर करीश। तो आ सूकी भाजीनू शाक केवी रीते बने छे ते रेसिपीने जोवा माटे वीडियोने छेल्ले सुधी जोजो, अने तमने जो मारी रेसिपी पसंद आवे तो मारा वीडियोने लाइक अने शेर करजो, मारी चेनलने सब्सक्राइब करजो अने बाजूमां आपेल बेल आइकन जरूरथी प्रेस करजो, जेथी मारा बधा नवा वीडियोनी नोटिफिकेशन तमने मळती रहे। तो चलो हवे रेसिपी स्टार्ट करीशुं। सूकी भाजीनू शाक बनावा माटे मैं अहींया मीडियम साइजना 3 बटाका लीधा हता अने माप प्रमाणे तमे जोशो तो 250 ग्राम जेटला बटाका लईशुं। अने आ बटाकाने मैं पहलेथी बाफी लीधा हता अने बटाका ठंडा थई गया त्यार पछी तेनी छाल काढ़ी लीधी छे। तो हवे आ बटाकाने मीडियम साइजना कापी लईशुं। नॉर्मली शाक बनावती वखते मसालो आपणे तेलमां उमेरता होई छे, परंतु थोड़ो मसालो आपणे पहला बटाकामां ज उमेरी दईशुं। तो 2 चमची जेटला सींગના દાણાનો ભૂકો ઉમેરી દઈશું। अने हवे त्यार पछी आपणे झीणी समारेली लीली कोथमीर पण उमेरी दईशुं। अने तमे अत्यारे झीणू समारेलू लीलू लसण पण उमेरी दईशुं, परंतु अत्यारे मैं अहींया एने स्कीप कर्युं छे, पछी पाछळथी उमेरी दईशुं। हवे स्वाद प्रमाणे मीठू उमेरी दईशुं। हवे त्यार पछी एने बाजू पर मूकी दईशुं अने शाक बनावी लईशुं। तो तेना माटे पेनने गैस उपर गरम करवा माटे मूकी दईशुं अने पेन गरम थई जाय एटले एमां 4 चमची जेटलुं तेल उमेरी दईशुं अने तेलने पण गरम थवा दईशुं। तेल गरम थई गयुं छे तो हवे एमां 1/2 चमची जेटली राई उमेरी दईशुं अने राईने क्रेकल थवा दईशुं। पछी एमां 1/2 चमची जेटलुं जीरुं उमेरी દઈશું અને જીરુંને પણ ક્રેકલ થવા દઈશું અને 5 ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું। હવે એમાં 1 નાની ચમચી જેટલી લીલા મરચાની પેસ્ટ ઉમેરીશું અને તમારે તીખું જે પ્રમાણમાં જોઈતું હોય તે પ્રમાણમાં તમારે મરચું ઉમેરવાનું રહેશે। પછી એમાં 5 ચમચી જેટલી સૂકી હળદર ઉમેરીશું। હવે એને વ્યવસ્થિત રીતે સાતળી લઈશું, ત્યાર પછી 10-12 જેટલા મીઠા લીમડાના પાન ઉમેરીશું અને તેને પણ સાતળી લઈશું। અને હવે તમે જોઈ શકો છો મરચું અને લીમડો બંને સતળાઈ ગયા છે। તો ત્યાર પછી આપણે જે બટાકાને કટ કરીને રાખ્યા હતા એ બટાકાને ઉમેરી દઈશું। હવે બટાકા ઉમેર્યા પછી આને મસાલા જોડે વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું। અને હવે 1 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો મેં શાકને મસાલા જોડે વ્યવસ્થિત રીતે મિક્સ કરી લીધું છે, પરંતુ બટાકાના ટુકડા થોડા મોટા લાગે છે તો એને તવેથા વડે ભાંગી લઈશું। અને તમને બટાકાના ટુકડા મોટા જોઈતા હોય તો તમે એને નહીં ભાંગશો તો પણ ચાલશે। હવે ત્યાર પછી આ શાકને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને થોડી વાર માટે એને કૂક થવા દઈશું। હવે ફરીથી 1-1.5 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો શાકમાં બધા મસાલા વ્યવસ્થિત રીતે મિક્સ થઈ ગયા છે। હવે ત્યાર પછી 2 ચમચી જેટલું ઝીણું સમારેલું લીલું લસણ ઉમેરીશું અને લસણ ઉમેરવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। તો હવે ત્યાર પછી શાકને ફરીથી વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું। હવે ફરીથી વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને હવે તમે જોઈ શકો છો સૂકી ભાજીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે છે ને, એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જશે અને સ્વાદમાં તો ખૂબ જ ટેસ્ટી લાગશે। આ સૂકી ભાજીના શાકને તમે થેપલા, રોટલો, રોટલી કે પરોઠા જોડે પણ સર્વ કરી શકો છો અને તમે દાળ ભાત જોડે સર્વ કરશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે। તો હવે આ સૂકી ભાજીના શાકની રેસીપી તમે પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં લખી જરૂરથી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી। અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ફરી મળીશું એક નવી રેસીપી સાથે। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।